नमस्कार मित्रों, आज आपने धोरण 12 विषय एकाउंट में आज आपने ब्लूप्रिंट विषे चर्चा करवानी छे। ब्लूप्रिंट नी चर्चा करिए तेमा सौ प्रथम तो आपने अहीं आपने ब्लूप्रिंट तैयार करेली ज छे, तो तेनो अभ्यास सौ प्रथम करीशुं। भाग एक में भागीदारी पेढ़ीनुं विसर्जन, जेमा एक गुण में बे प्रश्न पूछावाना छे, एक वाक्यनो प्रश्न नथी अने त्रण मार्क्सनो एक दाखलो पूछाशे, एटले कुल टोटल एनुं 5 थयुं छे। वार्षिक हिसाब आपने खबर ज छे, 11 मार्क्सनो एक दाखलो पूछावानो छे। त्यार पछी पागड़ीनुं मूल्यांकनमां आपणे जोईए तो MCQ जे छे ते बे पूछावाना छे, एक मार्क्सना बे MCQ छे અને એક પ્રશ્ન પૂછાશે ટૂંકો એક વાક્યનો, અને પછી 2 માર્ક્સ અને 4 માર્ક્સના 2 દાખલા પૂછાવાના છે, એટલે કુલ 11 ગુણ થશે એની સાથે। ત્યાર પછી આગળ વાત કરીએ તો ભાગીદારીનું પુનર્ગઠન, એટલે MCQમાં કુલ 2 પ્રશ્ન આવશે, અને SQમાં એટલે કે શોર્ટ ક્વેશ્ચનમાં આવશે 1 અને 3 માર્ક્સનો પાઘડીનું ભાગીદારીનું પુનર્ગઠનનો 1 દાખલો આવશે, એટલે કુલ તેમાં 6 ગુણ થયા। ત્યાર પછી આવે છે ભાગીદારીનો પ્રવેશ। આપણે ખબર જ છે કે 2 MCQ આ ચેપ્ટરમાંથી પૂછાવાના છે, અને 1 8 માર્ક્સના 2 દાખલા આવશે, એટલે કુલ 18 ગુણ થયા છે। ત્યાર પછી આગળ વધીએ તો ભાગીદારીનું નિવૃત્તિ, એમાં MCQ આપને 1 આવશે, SQ આપને 1 પૂછાશે એમાંથી, અને 1 દાખલો આપને નિવૃત્તિ અથવા તો મૃત્યુનો પૂછાઈ શકે, એટલે કુલ 10 થયા। ત્યાર પછી આગળ વધીએ તો ભાગીદારીની પેઢીનું વિસર્જન, એમાં આપને 2 પ્રશ્ન પૂછાશે MCQના, 1 SQનો પૂછાશે, 2 SQના આવશે અને 3 માર્ક્સના એટલે કે આમ નોંધ આવશે એની અંદરથી, એટલે કુલ એમાંથી 10 માર્ક્સનું પૂછાવાનું છે। ત્યાર પછી ભાગ 2ની ચર્ચા કરીએ તો શેર મૂડીના હિસાબો, કે જેમાં આમ નોંધ જ છે, જેમાં આપણે MCQ 2 પૂછાશે અને 8 અને 2 દાખલા 8 એટલે અઠવામાં આવતા હતા, એટલે 8 ગુણના 2 દાખલા એમાંથી પૂછાશે, એટલે 18 ગુણનું તેનું વેઇટેજ છે। ત્યાર પછી ડિબેન્ચરના હિસાબો, જે આપણે વિભાગ સીમાં પૂછાવાના છે અને 3 માર્ક્સમાં છે, જે આપણે 1 વાક્યના 1 પ્રશ્ન અને 1 ગુણનો MCQ પૂછાવાના છે। કંપનીના વાર્ષિક હિસાબ આપણે જાણીએ છીએ કે 11 માર્ક્સનો 1 દાખલો પૂછાવાનો છે, અને નાણાકીય પત્રકનું વિશ્લેષણ, એટલે એમાં MCQ કુલ 2 છે અને 1 અને 4 માર્ક્સનો 1 દાખલો પૂછાવાનો આવશે, એટલે એનું વેઇટેજ કુલ 6 માર્ક્સ છે। વિસાબી ગુણોત્તર અને વિશ્લેષણ, જેમાં MCQ 2 SQ 2 અને ત્યાર પછી 4 માર્ક્સનો 1 દાખલો છે, જે આપણે કુલ વેટે છે કુલ 8 ગુણનો। ત્યાર પછી આગળ વધે તો રોકડ પ્રવાહ પત્ર, કે જેમાં MCQ 2 આવશે અને SQ 2 હશે, જ્યારે 1 4 માર્ક્સને એમાંથી દાખલો પૂછાવાનો છે અને કુલ વેટે છે તેનું 8 ગુણ। અહીં તમે જુઓ છો તો MCQ SQ 3 માર્ક્સના 4 માર્ક્સના 8 માર્ક્સના 11 માર્ક્સના કુલ આ રીતે વેટેજ પ્રમાણે 130 માર્ક્સનું આપણે પૂછાવાનું છે, જે જનરલ ઓપ્શન જે અથવામાં હતું તે અથવામાં 1 કાઢીને કુલ 7 હોય, તેમાંથી કુલ 5 લખવાના હોય એવી રીતે પૂછાવાનું છે, જેથી 130 માર્ક્સ જે આપણે કુલ ટોટલ થયા છે એના હિસાબે આપણે કુલ 100 માર્ક્સનું લખવાનું છે, જે આપણે અહીં સમજ્યા છીએ। તેમાંથી આપણે અહીં આગળ થોડીક વધારે સમજૂતી મેળવી લઈએ તો તમે જોઈ શકો છો, અહીં 1 ગુણમાં સેક્શન એમાં કુલ 1 થી 20 પ્રશ્નો આપણે પૂછાવાના છે, તે ત્યાર પછી આવે છે SQ એટલે કે 1 વાક્યના પ્રશ્નો, જે આપણે 21 થી 30 નંબરના પ્રશ્નમાં 10 માર્ક્સનું પૂછાવાનું છે। 3 માર્ક્સના પ્રશ્નમાં વિભાગ સીમાં કોઈપણ ચાર દાખલા આપણે કરવાના છે, જેમાં 12 માર્ક્સનું છે 31 થી 36, બરાબર। ત્યાર પછી આગળ જોઈએ તો 4 માર્ક્સના સેક્શન ડી વિભાગમાં આપણે જોઈએ તો કોઈપણ 3 દાખલા ગણવાના છે, જેમાં 137 થી 41 સુધીના છે, તે 12 માર્ક્સનું એ પણ વેટેજ છે। સેક્શન ઈની વાત કરીએ તો કુલ 8 માર્ક્સનું છે, કે જેમાં કોઈપણ 3 દાખલા ગણવાના છે, 24 માર્ક્સનું કુલ આપેલું છે વેઇટેજ, જેમાં 42 થી 47 નંબરનો પ્રશ્ન અહીં જોવા મળશે, અને છેલ્લે વિભાગ એફમાં 11 માર્ક્સના 2 દાખલા આપણે અહીં જોવા મળશે, કે જેમાં વાર્ષિક હિસાબ કંપનીનો અને જે આપણે કંપનીના ભાગીદારી પેઢી અથવા તો કંપની જેના વાર્ષિક હિસાબ આપણે પૂછાઈ શકે, જે 47 અને 48માં છે। અહીં આપણે ધ્યાન રાખવાનું છે કે બંને વાર્ષિક હિસાબ જે છે તે ફરજિયાત ગણવાના છે। તો થેન્ક યુ વેરી મચ ફોર યુ વોચિંગ માય વિડીયોઝ, લાઇક્સ એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ, થેન્ક યુ।